પછી છે પાના નંબર 11 ઉપર બરાબર છે કેટલા પ્રાણીઓના ચિત્રો આપેલા છે પાના નંબર 11 ઉપર હવે એમાં કેવું છે કે કેટલા પ્રાણીઓને વાળ હોય છે શરીર ઉપર અને કેટલા પ્રાણીઓને વાળ હોતા નથી બરાબર છે હવે તમે પાના નંબર 12 ઉપર એક કોષ્ટક છે પૂરું કરવાનું છે તેમાં મથાળું આપણે વાંચીને સમજીશું કે નીચે આપેલા પ્રાણીઓના નામની સાથે તેમના દેખાવના આધારે આધાર સાથે ખાનામાં ખરું કરવાનું છે બરાબર છે તો પાંચ ખાના આપેલા છે પહેલું ખાનું છે પ્રાણીઓનું છે બીજું છે કાન દેખાતા હોય તેવા કયા પ્રાણી કાન ન દેખાતું હોય તેવા કેવા પ્રાણી ચામડી ઉપર વાળ હોય તે કયા પ્રાણી અને ચામડી પર પીછા હોય તે કયું પ્રાણી કહેવાય તો તમે તમારા પુસ્તકમાં ખરાની નિશાની કરતા જજો પહેલું છે બકરી તો બકરીને કાન દેખાતા હોય છે તો કાન દેખાતા હોય એ ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે પછી કાન દેખાતા ન હોય ત્યાં કશું નથી કરવાનું ચામડી પર વાળ હોય તો એમાં પણ ખરું કરવાનું છે પછી છે હાથી તો હાથીના પણ કાન દેખાતા હોય છે અને ચામડી પર વાળ હોય છે પછી છે ચકલી તો ચકલીના કાન દેખાતા નથી હોતો તો આપણે ઉપર જે કોલમ આપેલું છે એમાં કાન દેખાતા ન હોય એમાં ખરું કરવાનું છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો અને ચામડી પર પીછા હોય છે એમાં ખરું કરવાનું છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો તમે જોશો એટલે ખ્યાલ આવી જશે પછી છે ચકલી પછી કબૂતર છે તો કબૂતરના કાન દેખાતા નથી અને ચામડી ઉપર પીછા હોય છે તો એમાં ખરું કરવાનું છે પછી છે ઉંદર તો ઉંદરના પણ કાન દેખાતા હોય છે બરાબર ને તો એમાં ખરું કરવાનું છે પછી ચામડી પર વાળ હોય તો એમાં પણ ખરું કરવાનું છે એના પછી છે બિલાડી તો બિલાડીના પણ કાન દેખાતા હોય છે અને બિલાડીના ચામડી ઉપર વાળ હોય છે એમાં ખરું કરવાનું છે એના પછી છે ભેંસ તો ભેંસના પણ કાન દેખાતા હોય છે તો એ ખાનામાં ખરું કરવાનું છે પછી ચામડી પર વાળ હોય તો એ ખાનામાં પણ ખરું કરવાનું છે પછી છે બતક તો બતકના કાન દેખાતા નથી તો કાન દેખાતા ન હોય એ કોલમમાં આપણે ખરું કરવાનું છે અને પીછા હોય ત્યાં ખરું કરવાનું છે પછી છે દેડકો તો દેડકાને પણ કાન દેખાતા નથી એ લોકોને કાનની જગ્યાએ શું હોય છે મીંડા હોય છે શું હોય છે મીંડા એટલે કે ખાલી કાણા જેવું દેખાય પછી છે કાગડો તો કાગડાના પણ કાન દેખાતા નથી અને એના શરીર ઉપર પીછડા હોય છે પીછા હોય છે ચામડી ઉપર પછી છે મોર તો મોરને પણ કાન દેખાતા નથી અને ચામડી પર પીછા હોય છે એના પછી છે ભૂંડ તો ભૂંડને કાન દેખાતા હોય છે અને ચામડી પર વાળ હોય છે પછી મરઘી છે તો મરઘીના કાન દેખાતા નથી એટલે એમાં ખરું કરવાનું છે પછી ચામડી પર પીછા હોય ત્યાં પણ ખરું કરવાનું છે પછી ઊંટ તો ઊંટના કાન દેખાય છે બરાબર ઊંટના કાન દેખાતા હોય છે તે કોલમમાં ખરની નિશાની કરવાની ચામડી પર વાળ હોય ત્યાં પણ ખરું કરવાનું છે પછી ગરોળી તો ગરોળીના કાન દેખાતા નથી અને ગાય તો ગાયના કાન દેખાય છે અને ચામડી પર વાળ હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટક તમારે આ રીતે ખરાની નિશાની કરી અને પૂર્ણ કરવાનું છે તમે જોઈ શકો છો તમારા પુસ્તકમાં પાના નંબર 12 ઉપર હવે પાના નંબર 13 ઉપર બરાબર છે કયા બચ્ચા કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે બરાબર અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે તેના વિશે આપણે સમજવાનું છે તો ઈંડા મૂકે છે એવા કયા પ્રાણીઓ છે તે આપણે સમજીશું ચકલી પછી દેડકો છે મરઘી છે ગરોળી છે કાગડો છે બરાબર છે આ બધા પ્રાણીઓ ઈંડા મૂકે છે અને બચ્ચાને જન્મ આપે છે તે પ્રાણીઓ કયા છે તો બકરી હાથી ઉંદર બિલાડી ઊંટ ઊંટ બરાબર છે અને ભેંસ આ બધા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો તમને હવે તમે તમારા ઘર આગળ તમે તમારા ઘર અથવા શાળાની આસપાસ નાના બચ્ચાવાળા પ્રાણીઓ જોયા છે
તેના નામ લખો તમે રહેતા હોય ત્યાં આગળ તમારા ઘરની આસપાસ કયા કયા પ્રાણીઓ ફરે છે બરાબર તમે જે જોયા હોય તેના નામ લખવાના છે દાખલા તરીકે ગાય હોય બિલાડી હોય કૂતરો હોય બરાબર એ આપણા ઘરની આસપાસ હોય છે બિલાડી હોય કૂતરા હોય બરાબર છે પછી તમે ક્યારે કોઈ પ્રાણી પાળ્યું છે તમે કયા કયા પાળતુ પ્રાણી વિશે જાણો છો તો તેના વિશે લખવાનું છે બરાબર આપણે તો હા તમારે લખવાનું છે કે મારા કાકાએ કૂતરો પાળેલો છે બરાબર છે અને હું ગાય ભેંસ બળદ બકરી કૂતરા વગેરે પાલતુ પ્રાણીઓ વિશે હું જાણું છું બરાબર ખ્યાલ આવી ગયો હવે છે પાના નંબર 14 અને 15 ઉપર બરાબર છે કોઈ પણ પાલતુ પ્રાણી વિશે તમારે લખવાનું છે બરાબર છે તો સૌથી પહેલું વાક્ય છે કે તે કયું પ્રાણી છે તો ગાય છે તેને કોઈ નામ આપવામાં આવ્યું છે તે પશુ છે કે પક્ષી છે તો તમારે જવાબમાં લખવાનું છે તે પશુ છે અને નામ એનું માણકી છે શું નામ છે માણકી તો તે નામ કોણે રાખ્યું હતું તો તમારે લખવાનું જવાબમાં તે નામ મારા કાકીએ રાખ્યું હતું પછી તેને શું ખાવું ગમે તો ગાય શું ખાય બોલો બોલો હા લીલો ઘાસ ચારો ખાય શું ખાય ઘાસ ચારો પછી દિવસમાં તેને કેટલી વાર ખાવાનું આપવામાં આવે છે તો ત્રણ વખત લખવાનું શું લખવાનું ત્રણ વાર પછી તે ક્યારે સૂવે છે તે કેટલા સમય માટે સૂવે છે બરાબર તો બપોરે અને રાત્રે સૂવે છે અને કેટલા કલાક સૂવે છે તો 5 થી 6 કલાક સૂવે છે એવું લખવાનું છે બરાબર પછી આ પ્રાણીની સંભાળ રાખવાની કોઈ ખાસ રીત છે તો એ કેવી રીતે છે તો તેની એમાં જવાબમાં આપણે લખવાનું છે કે તેની રહેવાની જગ્યા સ્વચ્છ રાખવું પડે તેને દરેક વખતે સમય અંતરે અને ખોરાક પાણી આપવું પડે ખોરાક ખાવા માટે આપવું પડે પાણી પીવડાવવું પડે પછી અમુક સમય અંતરે તેને નવડાઈ ધોડાઈને ચોખ્ખું રાખવું પડે તે પ્રાણીને બરાબર છે એ રીતે એને સાચવવાની સંભાળ રાખવાની છે પછી તે ગુસ્સે થાય છે ત્યારે તમે કેવી રીતે જાણો છો તે ગુસ્સામાં છે તો તેને હેરાન કરવામાં આવે તો તે પ્રાણી ગુસ્સે થાય અને ગુસ્સે થાય એટલે શું કરે બરાડા પાડે શું કરે કુદાકૂદ કરે બરાડા પાડે અને સિંગડા હોય ભરાવાનો કે આપણને મારવાનો પ્રયત્ન કરે ખ્યાલ આવે તમને પછી શું તેની ચામડી ઉપર વાળ કે પીછા છે હા તો તેની ચામડી ઉપર વાળ હોય છે ગાયને ચામડી ઉપર વાળ હોય છે તમે તેના કાન જોઈ શકો છો તો તમારે જવાબમાં લખવાનું હા કાન એના જોઈ શકાય છે પછી શું તે બચ્ચું છે કે થોડુંક મોટું છે કે એકદમ વૃદ્ધ છે તો તમારે લખવાનું એમાં કે તે થોડું મોટું છે એકદમ બચ્ચું પણ નથી અને વૃદ્ધ પણ નથી બરાબર છે એ રીતે જવાબ લખવાના છે પછી છે આ પાલતુ પ્રાણી ઈંડા આપે છે કે બચ્ચાને જન્મ આપે છે તો ગાય કોઈ ઈંડા આપે ના આપે બરાબર છે એ બચ્ચાને જન્મ આપે બરાબર તો ગાય બચ્ચાને જન્મ આપે છે તેને બચ્ચા કેટલા છે તો એક બચ્ચું છે તેના જવાબમાં શું લખવાનું તમારે એક છે બચ્ચું એમ લખવાનું છે પછી તે પ્રાણીનું ચિત્ર દોરો અને રંગ દોરો અને તેને પસંદગીનું નામ આપવાનું છે અહીંયા જે ચોરસ આપેલું છે તેમાં તમારે ગાયનું ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ દોરવાનો છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે આ મેં એક હાથી પ્રાણીનું ચિત્ર દોર્યું છે અને એક પક્ષીમાં પોપટનું ચિત્ર દોર્યું છે તો એ તમારે ગૃહકાર્યમાં દોરવાનું છે ખ્યાલ આવ્યો ગૃહકાર્ય તમારી નોટબુકમાં તમે નોંધી લેશો પાના નંબર 14 અને 15 ઉપર પાળેલા પ્રાણીની માહિતી લખવાની છે બરાબર જેમ અત્યારે મેં તમને ગાય વિશે બધું સમજાવીને જવાબ અપાયા તે રીતે તમારે એ પ્રાણી વિશે લખવાનું છે અને પૂર્ણ કરવાનું છે અને કોઈ પણ એક પ્રાણી કે પક્ષીનું ચિત્ર તમારે દોરવાનું છે તમને જે ગમતું હોય તે પ્રાણીનું ચિત્ર તમે દોરી શકો છો અને પક્ષીનું પણ તમને જે ચિત્ર ગમે તે તમે તમારી જાતે દોરવાનો પ્રયત્ન